विश्वे व्यापे अधर्मनो अति गहन अंधकार, युग युग मां करुणा करी धरे हरि अवतार। स्वामी नारायण, स्वामी सर्वाणि नश्यन्तु प्रदक्षिणां जले जले देवाभिवन्दनं देवाभिवन्दनम् आत्मरक्षणार्थे आत्माभिवन्दनम्।
स्वधा बोलो स्वामी नारायण भगवान जय श्री नर नारायण देव जय श्री लक्ष्मी नारायण देव जय श्री राधा
कृष्णदेव श्री रामचंद्र भगवान श्री उमापति महादेव श्री विघ्न विनायक देव श्री कष्ट भंजन देव हरे हरि कृष्ण भैया नो मारे हरि छे जी हो जोइने जीवु छु सुंदर मूर्ति रे हरि कृष्ण भैया नो मारे हरि छे जी हो जोइने जीवु छु सुंदर
हरे कृष्ण भैया नो हरे हर जेली हो जोई ने जीवो छो सुंदर सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामी नारायण असीम कृपा थी आज आ मोटेरा गाम ने आंगणे भगवान श्री हरिना कृपा पात्र एवा आगामना सौ भक्तजनों शुभ मनोरथ ने शुभ संकल्प थी आवा पवित्र धनुर्मास में भगवद गुणानुवाद नु पान करवा माटे आपणे सौ आजे एकठा थया छीए त्यारे वर्षो वर्ष आपणे भगवानना चरित्रो भगवानना गुणो अने परमात्माना महिमाने जाणवानो यत्न करीए छीए आठ आठ वर्ष थी वहती आ ज्ञान गंगा आठ आठ वर्ष थी अविरत भगवत कथा मा आप सब प्रेमी भक्तों की प्रीति ये सूचवे छे कि आपने सब ने भगवान में प्रीति है आप सब पर भगवान मोटा संतों की बहु मोटी कृपा है
मित्र मोटा भागे जगत में एवं जोवा मळे के वर्षे एकाद वार कथा थाय एटले गाम धराई जाए। अमे तो गामो गाम जईए छीए। स्वामी जी गई साल ज कथा करी है, बे वर्ष आराम करवा दो। जगतना रस थी जीवने कदी संतोष के तृप्ति थती नथी। पण भगवत कथा थी जीव जल्दी तृप्त थई जाए। એમ થાય છે કે જે હમણાં તો સાંભળી હતી, પણ વર્ષે વર્ષે શું છે? પણ જેને ભગવાનના ચરિત્રો સાંભળવા ગમે, એમ માનવું કે ને ભગવાન જરૂર ગમે છે, ગમે છે ને ગમે છે। જે માણસ આપણને ગમતો ન હોય ને એનું નામ કોઈ લે તો આપણને ગમે નહીં, એના કોઈ વખાણ આપણી સામે કરે તો આપણાથી સહન ન થાય। પણ આપણો દીકરો કદાચ એનામાં થોડી બુદ્ધિ ઓછી હોય, આટા વગરનો હોય, અને તોય બે જાણવીને વખાણ કરે કે તમારો દીકરો તો બહુ ડાયો છે, રાજી થઈએ છે। આપણને એની જ વાત કરવી સાંભળવી ગમે છે જે માણસ આપણને ગમતો હોય। અને આપ સૌ એવા ભાગ્યશાળી છો, વર્ષો વર્ષ ભગવત કથામાં આપ સૌને વિશેષ ને વિશેષ પ્રીતિ જાગે છે, એ જ આપણા ઉપર ભગવાનની બહુ મોટી દયા, એ જ ભગવાનની બહુ મોટી કૃપા છે। આ મોટેરા ગામ એ ભગવાન શ્રી સ્વામિનારાયણના પાવન ચરણોથી અંકિત થયેલું ગામ છે। અને આપણા શાસ્ત્ર એવું કહે છે કે મહારાજ મોટેરા આવ્યા હતા અને પછી ભક્તો મહારાજને કોટેશ્વર લઈ ગયા હતા, એટલે અમારો ને તમારો સંબંધ જૂનો હશે, 8 વર્ષનો નહીં 200 વર્ષ જૂનો હશે। જે ભૂમિ ઉપર અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પાવન ચરણારવિંદ પડ્યા હોય, એ ભૂમિ તેજસ્વી હોય, પ્રભાવી હોય, સત્વગુણી હોય, મનમાં ભક્તિનો ઉદય કરનારી હોય જ, એમાં કોઈ બેમત નથી। અને એવી પુણ્ય પવિત્ર સ્થાનમાં આ પવિત્ર ધનુર્માસમાં પરમાત્માની કથા સાંભળવા માટે ફરી એકવાર આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે આ ભગવાનની કથાનો મહિમા તો આપણે ખૂબ જાણ્યો છે, ગાયો છે, માણ્યો છે, સાંભળ્યો છે। કથાના લાભ આપણે ખૂબ જાણ્યા છે, ખાલી જાણ્યા નથી અનુભવ્યા પણ છે। અને એવી આ પરમાત્માની પવિત્ર કથાઓ, એ કથાઓમાં આ વર્ષે આપણે જે ગ્રંથની કથા સાંભળવી છે, બહુ નાનો ગ્રંથ છે, નાનો છે, અલૌકિક છે, નાનો ગ્રંથ છે પણ દિવ્ય છે। આ નાનો ગ્રંથ છે પણ અજોડ, અતુલ્ય, અમાપ અને અસીમ સુખનો આપનારો આ ગ્રંથ છે।
नव नव दिवस सुधी जे शास्त्र ने आपणे सांभळी अने समजवानो प्रयत्न करवो छे, नव नव दिवस सुधी जे शास्त्र ने आपणे जाणवू छे, माणवू छे, ए शास्त्र एटले शिक्षा पत्री भाष्य। आ पृथ्वी ऊपर परमात्माना अनेक अवतारो थया, भारत वर्ष मां नहीं, आ पृथ्वी ऊपर अनेक धर्ममां अनेक परमात्माना अवतारो थया, भगवानना पुत्र स्वरूपे, परमात्माना संत तरीके, भगवानना प्रतिनिधि तरीके अनेक महापुरुषो आव्या। એમણે જુદા જુદા અનેક સંપ્રદાયો, અનેક મોક્ષની રીતિઓ, અનેક સુખની રીતિઓ આ વિશ્વમાં પ્રવર્તાવી, પોતપોતાના વિચારો, પોતપોતાના સિદ્ધાંતો, પોતપોતાની રીતિ અને નીતિઓ એમણે જુદા જુદા શાસ્ત્રો દ્વારા, કથા વાર્તા દ્વારા, સત્સંગ દ્વારા, પ્રવચનો દ્વારા પ્રવર્તાવી। એ ન્યાય વિશ્વના દરેક ધર્મના દરેક દરેક સંપ્રદાયો પાસે આજે પોતાના સિદ્ધાંતોના, પોતાની રીતિ નીતિના અનેક સદગ્રંથો વિશ્વમાં પ્રાપ્ય છે। પણ આ બધા જ સદગ્રંથોમાં આપણને પ્રાપ્ત થયેલી આજે શિક્ષા પત્રી, એનો મહિમા, એનું સ્થાન અજોડ છે। અજોડ એટલા માટે છે કે વિશ્વમાં અનેક ધર્મ ગ્રંથો છે, ભગવાન દ્વારા પ્રમાણિત થયેલા છે, ભગવાન દ્વારા પ્રેરિત થયેલા છે, પરમાત્માની આજ્ઞાથી રચાયેલા છે, રચાયા પછી પરમાત્માએ સ્વયં જોઈ એને ફરી પ્રમાણિત કર્યા છે। પણ આ બધું થવા છતાં આ દુનિયામાં પરમાત્માએ કોઈ ગ્રંથ જાતે હાથમાં કલમ ઉપાડીને લખ્યો હોય તેવો એક અને એક માત્ર ગ્રંથ એટલે આપણને સૌને પ્રાપ્ત થયેલી આ શિક્ષા પત્રી છે। જે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે જાતે હાથમાં કલમને ઉપાડી અને આ શિક્ષા પત્રી ભગવાને આપણા સૌ માટે લખી અને આપણને આપી છે। ભગવાને જાતે કલમ ઉપાડીને કોઈ ગ્રંથ લખ્યો હોય એવો વિશ્વનો એક અને એક માત્ર ગ્રંથ એટલે આ શિક્ષા પત્રી। અને આપણે ભાગ્યશાળી છીએ, બહુ ભાગ્યશાળી છીએ કે એ અજોડ ગ્રંથ આપણને મળ્યો છે, એ શિક્ષા પત્રી આપણને મળી છે। એ અલૌકિક શિક્ષા પત્રી જેને ભગવાને વડતાલમાં બેસી 212 શ્લોકના સ્વરૂપમાં લખી છે। ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષા પત્રી લખી એ મૂળ સંસ્કૃતમાં જ હતી, ત્યારબાદ સદગુરુ નિત્યાનંદ સ્વામીએ શ્રીજી મહારાજે જે શ્લોક સંસ્કૃતમાં લખ્યા હતા એનું ગુજરાતી પાઠાંતર કર્યું, જે આજે સંપ્રદાયમાં પ્રસિદ્ધ અને પ્રચલિત છે। આપણે પૂજામાં જે શિક્ષા પત્રી છે, આપણે દરરોજ જે શિક્ષા પત્રી વાંચીએ છીએ, એમાં જે ગુજરાતી ભાષાંતર છે એ સદગુરુ નિત્યાનંદ સ્વામીએ કર્યું છે। આ શિક્ષા પત્રી રચાઈ રહ્યા પછી સંવત 1882 મહાસુદ પંચમી, વસંત પંચમીના દિવસે શ્રીજી મહારાજે શિક્ષા પત્રી લખી તો કરી, પણ શ્રીજી મહારાજે શિક્ષા પત્રી બહુ સચોટ રીતે ટૂંકમાં સૂત્રાત્મક લખી,
ત્યારે ભગવાનના ભક્તો માટે તો આ વાત બહુ સરળ હતી કે મહારાજની આજ્ઞા છે, માની લઈએ, પાળીએ, કારણ કે પ્રભુની આજ્ઞા છે. પણ કોઈ વળી અતિ વિદ્વાન હોય, કોઈને કદાચ ભગવાનની આજ્ઞામાં પણ શંકા થાય કે ભગવાન સ્વામિનારાયણના શિક્ષાપત્રીમાં લખ્યું તો ખરા, પણ આ ભગવાનના મનની ઉપજ છે કે પછી પરંપરાના અનેક શાસ્ત્રો આ વાતને સમર્થન આપે છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી છે ને, એ શ્રીજી મહારાજે સર્વે શાસ્ત્રોના સાર રૂપ લખી છે. શિક્ષાપત્રીના અંતિમ ભાગમાં જ્યારે શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પૂર્ણ કરીને ત્યારે શિક્ષાપત્રીના અંતિમ શ્લોકોમાં મહારાજે બહુ સુંદર એક વાત લખી, સતશાસ્ત્રાણામ સમુદ્ધૃત્યૈવ સર્વેષાં સારમાત્મનઃ પત્રિયમ લિખિતા નૃણામ અભિષ્ટ ફલદાયિની. આ શિક્ષાપત્રી શ્રીજી મહારાજ કે મેં કેવી લખી છે, તો કે શતશાસ્ત્રાણામ સમુદ્ધૃત્યૈવ. આ દુનિયામાં જાત જાતના શાસ્ત્રો છે, સાચા ખોટા, પોતાના મતનું પ્રતિપાદન કરનારા, પોતાના મતનું ખંડન કરનારા, ભગવાનને સાકાર કહેનારા, ભગવાનને નિરાકાર કહેનારા, ભગવાનને સગુણ કહેનારા, ભગવાનને નિર્ગુણ કહેનારા, જાત જાતના અને ભાત ભાતના અનેક શાસ્ત્રો આ લોકમાં છે. એમાંથી જે શાસ્ત્રો આપણને ભગવાન બાજુ લઈ જાય એને શતશાસ્ત્ર કહેવાય, ભગવાનથી દૂર લઈ જાય એ અસતશાસ્ત્ર છે. તો જુદા જુદા ઉપાય દ્વારા મનને તમને ભગવાન તરફ લઈ જાય ને એવા પણ હજારો શાસ્ત્રો છે. શ્રીજી મહારાજ કહે શાસ્ત્રોનો તો સમુદ્ર છે, એટલા વાત, એટલા ઉપાયો, એટલી નિધિ નિષેધો શાસ્ત્રકારો બતાવે છે. ત્યારે અનેક શતશાસ્ત્રોના જે વાક્યો શ્રીજી મહારાજ કે અમે એનું સમુદ્ર મંથન કરી, સર્વેષાં સારમાત્મનઃ, જેટલા પણ શતશાસ્ત્રો છે એ સર્વે શતશાસ્ત્રોના સાર રૂપ, પત્રિયમ લિખિતા ઋણા, અમે આ શિક્ષાપત્રી લખી છે. કેવી છે? તો કે અવિષ્ટ ફલદાયિની, ઉત્તમ પ્રકારના ઇષ્ટ ફળને આપનારી એવી અલૌકિક શિક્ષાપત્રી છે. શ્રીજી મહારાજે તો સર્વે શાસ્ત્રોનું સમુદ્ર મંથન કરી, જેમ દૂધ હોય દૂધમાંથી દહીં થાય, દહીંમાંથી છાશને મથી એમાંથી માખણ બનાવવામાં આવે, માખણને તાવી એમાં રહેલી ખટાશ દૂર કરી અને એમાંથી ઘી બનાવવામાં આવે, એ દૂધનો સાર એ ઘી છે. એમાં પૃથ્વીના સર્વે શતશાસ્ત્રો છે, એ સર્વે શતશાસ્ત્રોનો સાર એ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપણને આપ્યો છે. એક અર્થમાં કહેવું હોય તો એમ પણ કહી શકાય કે બસ આ શિક્ષાપત્રી જે સમજી લે, આ શિક્ષાપત્રી જે જાણી લે, માણી લે, વાંચી લે, પાળી લે, એને માનવું કે દુનિયાના બધા શાસ્ત્ર મેં જાણી લીધા છે, દુનિયાના બધા જ શાસ્ત્ર મેં વાંચી લીધા છે, માણી લીધા છે, પાળી લીધા છે, એવી અલૌકિક શિક્ષાપત્રી શ્રીજી મહારાજે આપણને આપી છે. મહારાજે તો 212 ને 12 શ્લોકની આ શિક્ષાપત્રી રચી, પણ ત્યારબાદ શ્રીજી મહારાજે વિદવત વરિય સદગુરુ શતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી, અમે જે આ શિક્ષાપત્રી રચી છે એ શિક્ષાપત્રીનો તમે અર્થ કરીને ટીકા રચો. શ્રીજી મહારાજની આજ્ઞાથી શતાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રની ટીકા કહેતા ભાષ્ય રચ્યું. સ્વામીએ બે ટીકા રચી, અર્થદીપિકા અને અન્વયદીપિકા. ટીકા એટલે શું? ભાષ્ય એટલે શું? ટીકાનો આપણે એક અર્થ કરીએ છીએ નિંદા,
પણ શાસ્ત્રોની ટીકા એટલે શાસ્ત્રનો જે મત છે, શ્રીજી મહારાજે લખેલું જે વાક્ય છે એ વાક્યને બીજા જે સનાતન હિન્દુ ધર્મમાં અનેક શતશાસ્ત્રો એ શાસ્ત્રોના પ્રમાણ શતાનંદ સ્વામીએ આ અર્થ દીપિકા ટીકા કહેતા ભાષ્ય દ્વારા શ્રીજી મહારાજનું વાક્ય એ શ્રીજી મહારાજનું એકલાનું નહીં પણ સનાતન શતશાસ્ત્રોનું પ્રમાણિત વાક્ય છે એવું સાબિત કરવા માટે મહારાજના વાક્યોને મહારાજની શિક્ષાપત્રીને શાસ્ત્રોક્ત રીતે શતાનંદ સ્વામીએ આધાર રજૂ કર્યા છે. સાથે સાથે ઘણી વખત ભાષા વસ્તુ એવી છે કે એક જ શબ્દના જુદા જુદા અનેક અર્થ થતા હોય અને એમાં પણ સંસ્કૃત ભાષા તો બહુ દિવ્ય છે. એક જ શબ્દના સો સો બસો બસો અર્થ થતા હોય એવી વૈભવી આ સંસ્કૃત ભાષા છે. પાણી માટે સંસ્કૃતમાં 78 શબ્દો છે. આપણને જળ પાણી વારી ચોથું કદાચ આવડે તો આવડે, અંગ્રેજીમાં તો વોટરમાં બધું આવી ગયું. ત્યારે સંસ્કૃત ભાષા એટલી વૈભવી ભાષા છે, એક શબ્દના અનેક જુદા જુદા અર્થો છે. ક્યારેક શબ્દનો યથાર્થ અર્થ ન સમજાય તો એ હિત થવાના બદલે એનું અહિત થાય. ત્યારે શબ્દોની આજે બ્રહ્મજાળ, કદાચ અર્થનો એમાંથી કંઈક અનર્થ જાગે અને એ ન થાય એટલા માટે શ્રીજી મહારાજના શબ્દોને યથાર્થ શાસ્ત્રના અર્થમાં સમજાવવા માટે શતાનંદ સ્વામીએ આ અર્થ દીપિકા નામની ટીકા લખી જેને આપણે શિક્ષાપત્રી ભાષ્ય કહીએ છીએ. અને શ્રીજી મહારાજ આ શિક્ષાપત્રી ભાષ્યને શતાનંદ સ્વામી જ્યારે રચીને મહારાજને બતાવ્યું, મહારાજે પ્રમાણિત કર્યું કે બસ જેવો અમારો ભાવ હતો ને એવો જ આ શતાનંદ સ્વામીએ ભાષ્ય રચ્યું છે. આપણે 9-9 દિવસ સુધી જે કથા સાંભળવી છે એ કથા આ શિક્ષાપત્રી ભાષ્યમાં શતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના લખેલા શબ્દોને શ્રીજી મહારાજની કરેલી આજ્ઞાઓને યથાર્થ અર્થમાં સમજાવી છે એ શિક્ષાપત્રીને યથાર્થ સમજવાનો આપણે સૌએ અહીં યત્ન કરવો છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની એક એક આજ્ઞા કઈ રીતે શા કારણે શું આધારથી કરી છે એને સમજવાનો આપણે યત્ન કરવો છે. ભક્તજનો, બીજા બધા ગ્રંથો કરતા શિક્ષાપત્રીની કથા થોડી જુદી છે. થોડી જુદી એટલા માટે છે કે બીજા ગમે તે ગ્રંથ હોય ને એ ગ્રંથોમાં પ્રભુના ચરિત્ર હોય, ચરિત્ર કહેતા વાર્તા હોય, સ્ટોરી હોય, અને પછી એના આધારે કંઈક ઉપદેશ હોય. પણ શિક્ષાપત્રી તો શ્રીજી મહારાજે સીધે સીધી પોતાના આશ્રિતોને લખેલી એક સંદેશ પત્રિકા છે. કોઈ કથા નહીં, કોઈ વાર્તા નહીં, માત્ર અને માત્ર ઉપદેશ, ઉપદેશ અને ઉપદેશની જ કથા આ શિક્ષાપત્રીની કથા છે. જ્યારે કથા નક્કી કરવા આવે ત્યારે મને કે મારે શિક્ષાપત્રી ભાષ્ય સાંભળવું છે, મેં કીધું અઘરું પડશે. અઘરું બે રીતે પડશે, એક તો વાત બહુ કડવી આવશે, સાથે સાથે એટલી રસપ્રદ પણ નહીં હોય. ભાગવતની સત્સંગી જીવન કે સત્સંગની ભૂષણની કથાઓ સાંભળીએ તો પરમાત્માનામાં રસ ભરેલા ચરિત્ર હોય તો આપણને આનંદ થાય અને ચરિત્રાત્મક કથાઓનો લાભ એ છે કે પરમાત્માના ચરિત્રો સાંભળીએ આનંદ આનંદ થઈ જાય, હૃદય પુલકિત થઈ જાય, મજા આવી જાય, કથા પૂરી થાય એટલે પ્રસાદ ખીન, ઘેર કઈ લેવાનું નહીં. પણ આ શિક્ષાપત્રીની કથા તો આપણા માટે જ લખાયેલી કથા છે.
એટલા માટે થોડી અઘરી છે, પણ છતાંય કડવી છે પણ ગુણકારી છે. જેને આપણે આપણા ઈષ્ટ માન્યા છે એવા પરમેશ્વરની આજ્ઞાઓને આપણે જ્યાં સુધી ન સમજી શકીએ, ન જાણી શકીએ, ન માની શકીએ, ત્યાં સુધી સત્સંગમાં આપણી હજી કાચક છે. શ્રીજી મહારાજે સ્વહસ્તે લખેલી આ અદ્ભુત અને અલૌકિક શિક્ષાપત્રી, એ શિક્ષાપત્રીમાં 212 શ્લોકો છે. 9 દિવસમાં 212 શ્લોક પૂરા થાય એ વાત તો ઘણી અઘરી છે, પણ આપણે સૌએ ઠેરાવ એવો કર્યો છે, આપણે ચાલવું. જ્યાં સુધી પહોંચાય ત્યાંથી પછી આગળનો વિચાર છે. અને મને પણ આ સિદ્ધાંત ગમે છે, થોડું ખાવું પણ પચે એવું ખાવું, થોડું સાંભળવું એમાંથી થોડું સમજવું અને એમાંથી થોડું અંતરમાં ઉતારવું. ને ત્યારે ખાવામાં તો ઉધઈ કેટલું ખાઈ જાય છે, સવારથી સાંજ સુધી લાકડું ખાધા જ કરે, લાકડું ખાધા જ કરે, મોઢેથી ખાઈને પાછળ માટી, મોઢેથી ખાઈને પાછળ માટી. શ્રીજી મહારાજની આ શિક્ષાપત્રીને સમજી વિચારી અને થોડા ઘણા અંશે આપણે સૌએ જીવનમાં ઉતારવી છે એવું મનમાં નક્કી કરી અને પછી આ શિક્ષાપત્રીનો આપણે આરંભ કરીએ. શ્રીજી મહારાજ એક વખત ગઢપુરમાં બિરાજમાન છે અને ગઢપુરમાં ભાગવતની કથા ચાલે છે. ભાગવતની કથામાં અમરીશ રાજાની કથા આવી. અમરીશ રાજાની એવી કથા આવી કે અમરીશ રાજા ભગવાનના પરમ એકાંતિક ભક્ત હતા. એકવાર દુર્વાસા મુનિ અમરીશ રાજા પાસે આવ્યા. અમરીશ રાજાએ કહ્યું કે આપણે સાથે પારણું કરીશું, એકાદશી હતી એટલે બીજો દિવસ હતો, આપણે સાથે પારણું કરીએ. દુર્વાસા મુનિ કે નદીમાં સ્નાન કરીને આવું, પછી પારણું કરીએ. મુનિ નદીએ સ્નાન કરવા ગયા, આ બાજુ મુરત વીતી જતું હતું. બ્રાહ્મણોએ વિનંતી કરી કે મહારાજ આપ પારણું કરી લો. એક બાજુ દુર્વાસા મુનિને કહ્યું છે આપ આવો, પછી આપણે સાથે પારણું કરીશું. બીજી બાજુ ધર્મ સંકટ આવ્યું, એક તુલસી દલ પારણાના સ્વરૂપમાં અમરીશ રાજાએ મુખમાં ધર્મ સંકટ સમયે મૂક્યું છે. આ બાજુ દુર્વાસા મુનિ આવ્યા, ભોજનની શરૂઆત કરે, પણ એ જ સમયે અમરીશ રાજાએ હાથ જોડી માફી માંગી, ઋષિવર મને માફ કરજો, પણ આ બ્રાહ્મણોએ મને બહુ આગ્રહ કર્યો ને, એટલે એક તુલસી પત્ર મેં મોઢામાં મૂક્યું હતું. આ શબ્દ સાંભળી દુર્વાસા ક્રોધે ભરાયા. ક્રોધે ભરાઈને નિર્દોષ એવા ભગવાનના ભક્ત અમરીશને શાપ આપવા તૈયાર થયા. અમરીશ રાજાને જ્યાં શાપ આપવા તૈયાર થયા એ જ વખતે સુદર્શન ચક્ર આવ્યું છે. સુદર્શન ચક્ર આવીને દુર્વાસા મુનિની પાછળ પડ્યું છે. દુર્વાસા મુનિ આગળ ભાગે છે, ભગવાનનું સુદર્શન ચક્ર દુર્વાસા મુનિની પાછળ ભાગે છે. દુર્વાસા મુનિ ભાગ્યા, સત્યલોકમાં બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજી આશ્રય ના આપ્યો. કૈલાશમાં શિવજી પાસે ગયા, આશ્રય ન મળ્યો. સ્વર્ગમાં ઇન્દ્ર પાસે ગયા, આશ્રય ન મળ્યો. છેવટે થાકી હારી ભગવાન નારાયણ પાસે ગયા, પ્રભુ આપનું આ સુદર્શન મારી પાછળ પડ્યું છે, મને બચાવો. ભગવાન કે અમે પણ ન બચાવી શકીએ, કારણ કે અમે આ સુદર્શન અમારા ભક્તોની રક્ષા માટે મૂકી રાખ્યું છે. અમે સુદર્શનને આજ્ઞા કરી છે, જ્યાં જ્યાં અમારા ભક્તને તકલીફ પડે તું જજે. તમે જરૂર અમારા ભક્તોનો કંઈક દ્રોહ કર્યો હશે,
दुर्वासा मुनि माफी मांगी, प्रभु माफ करो, मारथी अजाणता महाराज अम्बरीश नो द्रोह थयो छे। तो क्या सुदर्शन हवे अम्बरीश विना बीजा कोई थी पाछू नहीं वळे। दुर्वासा अम्बरीश राजा पासे गया। अम्बरीश राजाए दुर्वासा मुनि ना चरण मां माथू नमाव्यू, सुदर्शन चक्र ने प्रार्थना करी कि अम्बरीश ए हे सुदर्शन, आ दुर्वासा मुनि पहली वार मारी पासे आव्या त्यारे मारा हृदय मां जेवो भाव हतो एवो भाव अत्यारे पण हो तो तू पाछो वळी जा। श्रीजी महाराजे आपणा सौना सुख ने रक्षण माटे राखेलू सुदर्शन चक्र एटले ज आ शिक्षा पत्री छे। आ शिक्षा पत्री श्रीजी महाराजे आपणने सौने सुदर्शन चक्र रूपमां आपी छे। हर घड़ी हर पल हर क्षण आपणी रक्षा आ सुदर्शन चक्र रूपी शिक्षा पत्री करे छे। એવી સર્વાવતારે શ્રીહરિ રચેલી આ 212 શ્લોકની શિક્ષાપત્રી, આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે એને જીવનમાં કોઈ દિવસ આ લોક કે પરલોકમાં આદિ વ્યાધિ કે ઉપાધિ, આદિ ભૌતિક આદિ દૈવિક કે આધ્યાત્મિક, કોઈ પણ પ્રકારનું દુઃખ સંકટ કે કષ્ટ ન આવે ન આવે અને ન જ આવે એવી અલૌકિક આ શિક્ષાપત્રી છે। શ્રીજી મહારાજે શિક્ષા પત્રમાં વચન પણ આપ્યું છે, આ મંડળમાં જે રહેશે, જેમ રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા અને પેલો સુવર્ણ મૃગ જોઈ અને સીતાજી મોહ પામ્યા, સીતાજીએ કહ્યું કે મારે હરણ જોઈએ છે, રામચંદ્ર પરમાત્મા ગયા, આપેલો મામો મારી છતો મરતા મરતા બૂમ પાડી લક્ષ્મણ દોડજે લક્ષ્મણ બચાવજે, લક્ષ્મણજી તો જાણતા હતા કે પ્રભુનો કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી, પણ પ્રભુને કઈક લીલા કરવાની ઈચ્છા હતી એટલે સીતાજીએ લક્ષ્મણજીને કઠોર વચનો કહ્યા। છેવટે સીતાજીના વચનોથી ઘાયલ થયેલા લક્ષ્મણજી સીતાજીને એકલા મૂકીને ગયા, પણ જતી વખતે ઝૂંપડીની બહાર પોતાના બાણથી એક લીટી દોરતા ગયા। લીટી એટલે લક્ષ્મણ રેખા, અને પછી સીતા મૈયાને કહ્યું કે મૈયા આ લક્ષ્મણ રેખા છે, આની અંદર રહેશો ને ત્રિલોકીમાં કોઈની તાકાત નથી કે તમારો સ્પર્શ કરી શકે। એમ શ્રીજી મહારાજે આ 212 શ્લોક રૂપી શિક્ષા પત્રી આપણને લક્ષ્મણ રેખા જેવી આપી છે। આ શિક્ષા પત્રીની મર્યાદાની અંદર જ હું તમે જ્યાં સુધી છીએ ત્યાં સુધી કાળ કર્મ માયા કોઈની તાકાત નથી માનને ને તમને એક ક્ષણ માટે પણ દુઃખ આપી શકે, પણ હા લીટીની બહાર નીકળ્યા પછી તો ભગવાન કે અમારી કોઈ જવાબદારી નથી। એવી આ અદભુત શિક્ષા પત્રી 212 જ શ્લોક છે, લાંબી નથી। આ 212 શ્લોક પ્રમાણે આપણે વર્તીએ, આ 212 શ્લોક પ્રમાણે આપણે જીવન જીવીએ તો જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો દુઃખ આ લોકમાં તો ના આવે, અંતકાળે પણ અક્ષર પદની પ્રાપ્તિ થઈ જાય એમાં કોઈ બે મત નહીં। પણ આ કળિયુગ છે, કળિયુગમાં આપણને કદાચ 212 વધારે પડે, એમ થાય કે આ 212 શ્લોક તો કેમ પડાશે, આમાં કઈ સ્કીમ જેવું હોય તો સારું। થોડુંક કઈક ઓછું થાય તો સારું, બસો ને બાર તો ઘણા કહેવાય, એટલા બધા તો નહીં પડાય, કઈક ઓછા કરીએ તો સારું। ભગવાન બહુ દયાળુ છે, એટલો દયાળુ છે, એટલો કૃપાળુ છે કે એના જેવો દયાળુ ને એના જેવો કૃપાળુ ત્રિલોકીમાં શોધવા જઈએ તો બીજો કોઈ આપણને મળે એવો નથી।
શ્રીજી મહારાજે તો 212 શ્લોક આપ્યા, પણ આપણને કદાચ 212 વધારે પડતા હોય ને તો એમાંય થોડા ઓછા કરીએ, કરવા છે. પાળવા હોય તો ઓછા એ કરીએ, પછી ભાવ કરાવીને વસ્તુ લો ની તો મજા ના આવે. દુકાનમાં જઈને કેટલો ભાવ કરાવે પછી કે હવે નથી જોતી. શિક્ષાપત્રી 212 શ્લોક ની છે, એમાં આપણે કેટલા પાળવાના? તમે સૌ શિક્ષાપત્રી વાંચો છો, ન વાંચતા હો તો એક પ્રાર્થના જરૂર કરું, શિક્ષાપત્રી વાંચજો. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોવ તો વાંચજો જ. કદાચ ભગવાન શ્રીહરિનો કોઈને આશ્રય ન હોય, સ્વામિનારાયણ આપણી ભાષામાં કહીએ તો સ્વામિનારાયણ ધર્મ ન પાળતા હોય તો આ શિક્ષાપત્રી વાંચ્યા જેવી છે. શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રી જીવ પ્રાણી માત્રના હિત માટે સર્વ જીવ હિતાવહ લખી છે. શિક્ષાપત્રીના 212 શ્લોક થોડુંક એનું વિશ્લેષણ કરી આપ્યું. શિક્ષાપત્રી શરૂ થાય પહેલા શ્લોકથી તે 10મા શ્લોક સુધી શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની પ્રસ્તાવના ઉપદઘાત લખ્યો છે. આ શિક્ષાપત્રી અમે શું કામ લખીએ છીએ, કોને લખીએ છીએ, આ પ્રમાણે વર્તશે ને શું થશે, નહીં વર્તે ને શું થાય, એમ 1-10 શ્લોકો છે. 1-10 શ્લોકમાં મારે તમારે કઈ પાળવાનું છે નહીં. વધ્યા કેટલા ગણજો તમે, મારું ગણિત નબળું છે. 10 બાદ કરો, કેટલા વધ્યા? 202. છેલ્લા 10 છે ને 202-212, એમાં એક પણ આજ્ઞા નથી. આમ કરજો આમ ન કરજો એવી કોઈ આજ્ઞા છે જ નહીં. ખાલી શ્રીજી મહારાજે શિક્ષાપત્રીનો છેલ્લે સાર લખ્યો છે. એટલે છેલ્લા 10માં આપણે કંઈ લેવા દેવા નહીં, એ 10 બાદ કરો. કેટલા વધ્યા બોલતા રહેજો. 192. 123-134 સુધીના જે શ્લોકો છે એ આચાર્ય મહારાજશ્રીએ અને આચાર્ય મહારાજશ્રીની પત્નીએ પાળવાના છે. એ 12 શ્લોકનો એક પણ શબ્દ નહીં, એક પણ અક્ષરે આપણને લાગે વળગે નહીં. એ 12 કન્સેશનમાં કેટલા વધ્યા? 180. 180માં 175-187 શ્લોક કેતા 13 શ્લોક એ વર્ણી કેતા બ્રહ્મચારીને પાળવાના છે. બાદ કરો. તમે કોઈ બ્રહ્મચારી તો છો નહીં, તમારે પાળવાના થશે નહીં. કેટલા રહ્યા? 67. 88-96 નવ શ્લોક સાધુના છે. તમે કોઈ છો નહીં. 8 વર્ષ હું 80 વર્ષ કથા સાંભળો તો થાવે મને લાગતું નથી. એટલે એ નવી કામના અત્યારે તો નહીં, એ કાઢો. કેટલા રે આવે? 58. 197-202 છ શ્લોક એ સાધુ અને વર્ણી બંનેના ભેગા ધર્મ છે. તમે સાધુ નથી ને વર્ણી નથી એ તમારે લાગુ પડે નહીં. 58 માંથી 6 જાય, વધ્યા કેટલા? 52. 52માં હજી પણ 159-174 આ 16 શ્લોકો છે એ સધવા અને વિધવા બહેનોના છે. એટલે પાછળ વાળાના, આગળ વાળાને એમાં કઈ નહીં. સોળ એ જાય, કેટલું રહ્યું? 58 પહોંચ્યા તા, ક્યાં પહોંચ્યા? 52. 52 માંથી બીજા 16 ગયા,
36 50 ટકા જેવું તો થઈ ગયું, હજી ઓછા કરવા હોય તો શિક્ષાપત્રી માં બે શ્લોક રાજાના ધર્મ છે જે આપણે નહીં આવે. ધનિક ગ્રહસ્થના છે, હવે કદાચ મોટેરા વાળાને થોડા થોડા આવે. આ ધન આવ્યું નિયમિત વૈધો નહોતું, સારું હતું. એક થી દસ ઉપોદગાત છે, 11 થી 121 સુધી સાધારણ ધર્મ છે. 111 શ્લોકો કે જે બધાએ પાળવાના છે. ત્યાગી, ગૃહી, આચાર્ય, વર્ણી, પાળા, પાર્ષદ, સ્ત્રી, સદવા, વિધવા, સાંખ્યયોગી, સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત માત્ર પાળવાના એ 111 શ્લોક છે. 111 માં પણ 101 થી 121 એ જે 21 શ્લોક છે ને જ્ઞાનના છે, એમાં પાળવાનું કઈ નથી. જીવ શું છે, ઈશ્વર શું છે, માયા શું છે, બ્રહ્મ શું છે, પરબ્રહ્મ શું છે, એ જ્ઞાનના શ્લોકો છે. એ બાદ થાય છે. મારા તમારા ભાગમાં માંડ હો વધે છે. અમારા તમારે નથી પાડવાના, તમારે અમારે નથી પાડવાના. આ 212 માંથી પણ મારે ને તમારે રોજિંદા જીવનમાં પાળવા માટેના શ્લોક એ માત્ર અને માત્ર 100 વધે છે. એ 100 શ્લોક પ્રમાણે જેણે પોતાનું જીવન વિતાવ્યું, માનવું કે એને કોઈ દિવસ દુઃખ નહીં આવે, નહીં આવે, નહીં આવે. પણ આ પ્રમાણે વર્તે તો શિક્ષાપત્રી મોક્ષની આપનારી છે, શિક્ષાપત્રી સુખની આપનારી છે, શિક્ષાપત્રી ભગવાનની પ્રાપ્તિ કરાવનારી છે. આ શિક્ષાપત્રી વડે કરી મોક્ષના દ્વાર ખુલે છે. આ શિક્ષાપત્રી વડે કરી સંસારના ઝેર ઉતરી જાય છે. આ શિક્ષાપત્રીથી જગતમાં કોઈ જીવને કોઈ દુઃખ આવતું નથી એવી અલૌકિક શિક્ષાપત્રી છે. પણ જો એ પાળે તો ભગવાન સ્વામિનારાયણે આપેલી આ અદભુત શિક્ષાપત્રી ભગવાન શ્રીહરિના ચરણમાં વંદન કરી, સદગુરુ શતાનંદ સ્વામીના વંદન કરી, ચરણમાં વંદન કરી પ્રાર્થના કરીએ. હે મહારાજ, હે શતાનંદ સ્વામી, આ શિક્ષાપત્રીમાં અમારા સુખ માટે તમે જે આજ્ઞાઓ કરી છે એ આજ્ઞાઓને યથાર્થ સમજી શકીએ સાથે પછી માની શકીએ પછી પાળી શકીએ. આપણે સમજવાની છે, સમજીને માનવાની છે અને માનીને પછી પાળવાની છે. એટલું જો કરીશું તો આ શિક્ષાપત્રી ભાષ્યની કથા સફળ છે. ખાલી સાંભળ્યા કરીએ, ડોકું હલાવ્યા કરીએ પણ માનીએ કઈ નહીં તો એમાં કઈ લાભ નહીં. શિક્ષાપત્રીનો આરંભ કરતા પહેલા આપણે ભગવાનને એવી ખરા હૃદયથી પ્રાર્થના કરવી છે કે મહારાજ અમને એવી સમજણ આપજો, એવી બુદ્ધિ આપજો કે તમારી આજ્ઞાઓને અમે સમજી શકીએ, માની શકીએ. નહીતર દુનિયામાં બધાયનું મનાય છે પણ ભગવાનનું મનાતું નથી. હા, માણસ બધાયનું માને પણ ભગવાનનું માનવાનું થાય ને તો ઘણું અઘરું પડે છે. આપણે બધા દુનિયામાં બધાયનું માનીએ છીએ પણ ભગવાનનું માનીએ ખરા? વાણંદની દુકાનમાં જાઓ, કરોડપતિ શેઠ હોય એ વાણંદની દુકાનમાં જાય, અરે મોંઘા બેલેજામ જાય તોય ત્યાં પેલો વાણંદ કે માથું નીચું કરો તો કરવું પડે કે નહીં, કે ન કરો? કરો. શેઠ મોઢું ફૂલાવો તો મોઢું ફૂલાવીએ,
ડોક ઊંચી કરો તો ડોક ઊંચી કરીએ, આમ જો તો આમ જોઈએ, આમ જો તો આમ જોઈએ. પૈસા આપણા, પૈસા એને આપવાના અને તોય એ કેમ કરવાનો. એક વાણંદ જેમ કે ને બધું આપણે કરીએ. કોર્ટમાં કેસ ચાલતો હોય, વકીલ રાખ્યો હોય, એ વકીલને પૈસા આપણે ચૂકવવાના અને વકીલ જેમ કે એમ આપણે કહેવાનું. વકીલ કે બધું બોલજો, પણ ખબરદાર એમ તો બોલતા જ નહીં કે 26 તારીખની રાતે મોટેરામ હતો. એટલે આપણ ભાઈ હું કથામાં બેઠો તો વિડીયો મારું મોઢું છે એ ભલે હોય, કે તમારે હાની પાડવાની છે. માનીએ કે ના માનીએ? માનીએ. ડાયાબિટીસ થયો હોય, ડોક્ટર કે સુગર ન ખાજો. પગમાં વાગ્યું હોય, ડોક્ટર કે ખાટું ન ખાતા. બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય, ડોક્ટર કે મીઠું ન ખાતા. ડોક્ટરનું માનીએ કે નહીં માનીએ? ડોક્ટરનું માનીએ, વકીલનું માનીએ, વાણંદનું માનીએ, ભગવાનનું માનીએ ખરા? ત્યાં મને ને તમને થોડું અઘરું પડે છે. એક ગુરુ પાસે શિષ્ય સત્સંગ કરવા આવેલો. તે મોડી રાત સુધી સત્સંગ ચાલ્યો ને શિષ્યને બહુ સમયનું ભાન રહ્યું નહીં. અરે ગુરુદેવ બહુ મોડું થઈ ગયું, મારે જવું પડશે. ગુરુ કે બેટા રોકાઈ જા, મોડી રાત થઈ ગઈ છે, હવે આશ્રમમાં જ સુઈ જા, સવારે અજવાળું થાય ને ત્યારે જજે. બોલો કે નહીં ગુરુદેવ, મારે તો જવું પડશે, ઘેર મારી બધા રાહ જોતા હશે, હું નહીં જાઉં તો બધા ચિંતા કરશે, મને રજા આપો. ગુરુ કે બેટા બહુ મોડું થઈ ગયું છે, રાત્રે ખોટો એવું સાહસ ન કરીશ, રોકાઈ જાય ને સવારે જજે. પેલો કે ના ગુરુદેવ, મારે તો જવું જ પડશે. ઉપડ્યો, 15 મિનિટ થઈ તે પાછો આવ્યો. ગુરુદેવ આશ્રમમાં સુવાની વ્યવસ્થા કરી આપો. કેમ લે પાછો આવ્યો, તું તો જયો હતો ને? ગુરુદેવ ગયો તો ખરા, પણ શેરીના નાકે પહોંચી ને ત્યાં ગધેડું ભૂંક્યું, મને અપશુકન થયા. ગુરુ કે ગધે કી માનતા હે, ગુરુ કી નહીં માનતા. બધાયનું આપણે માનીએ, પણ ભગવાનનું જો માનીએ તો બેડો પાર થાય. પ્રભુને પ્રાર્થના કરીએ, હે પ્રભુ અમને એવી સમજણ આપજો, એવી બુદ્ધિ આપજો કે તમારી આજ્ઞાઓને અમે માની શકીએ. એટલી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી, સદગુરુ સતાનંદ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરી આવો. આ શિક્ષાપત્રીની મંગલકારી દિવ્ય કથાનો આપણે આરંભ કરીએ. શ્રીજી મહારાજ આ શિક્ષાપત્રી વડતાલમાં બેસી લખે છે. આ શિક્ષાપત્રીનું રૂપ પરિરૂપ પત્ર છે. શ્રીજી મહારાજ જેમ કુટુંબનો કોઈ વડીલ દૂર દેશમાં રહી પોતાના સર્વે સગા સંબંધીને પત્ર લખતો હોય ભલામણનો, એવો જ અંતરની ભલામણનો આ એક પત્ર છે. શિક્ષાપત્રીનો આરંભ કરતા પહેલા ભગવાન સ્વામિનારાયણ મંગલાચરણ કરે છે. શિક્ષાપત્રીનો પહેલો જ શ્લોક એ મંગલાચરણનો શ્લોક છે. વામે યશ્ય સ્થિતા રાધા શ્રી યશ્યાસ્તિ વક્ષસિ વૃંદાવનં વિહારં તં શ્રી કૃષ્ણં હૃદિ ચિંતયે શ્રી કૃષ્ણ
हृदय चिंतये। भगवान स्वामीनारायण शिक्षा पत्री नो आरंभ करता पहला ज श्लोक में मंगलाचरण करता लखे छे के हूँ मारा इष्ट एवा भगवान श्री कृष्ण नु ध्यान करू छु। कृष्ण केवा छे तो जेना डाबा पड़खा ने विषे राधिका जी रह्या छे, वक्षस्थल कहता हृदय ने विषे लक्ष्मी जी रह्या छे, अन्य वृंदावन मा विहारना करनारा एवा भगवान श्री कृष्ण नु हूँ ध्यान करू छु। सौथी पहला भगवान ने मंगलाचरण कर्यो छे। मंगलाचरण शा माटे? तो भारतीय परंपरा नी एवी रीति छे के कोई पण कार्य करता पहला अपने भगवान ने याद करिए छे, कारण के परमात्मा ने याद करीने शुरू करेलू कोई पण कार्य ए हर हमेश निर्विघ्ने पूरु थाय छे। अपने भगवान ने आगळ राखीने पाछळ चाली एटले विघ्न आवता नथी, जेम दीवो जेना हाथमां होय एने अंधकारमां पड़ी जवानी बीक रहती नथी। केम? तो के हाथमां दीवो छे, दीवो छे एटले रस्तेने देखाशे, रस्तो देखाशे तो पछी ए पड़शे नहीं। एमां कोई पण कार्यमां सौथी प्रथम भगवानने याद करीने आपणे ज्यारे कार्यनो आरंभ करीए त्यारे आपणुं ए कार्य निर्विघ्ने जरूर परिपूर्ण थाय छे। जो के परमात्मा नु तो नाम ज परम दिव्य छे, भगवान नु तो नाम ज मंगल छे, जेनु नाम लेवाथी जगतना दुख दूर थता होय ए भगवान मंगलाचरण शु काम करे? तो के लोक ने शिखववा माटे, लोक ने बोध आपवा माटे। नेतर परमात्मा नु तो एक एक अंग मंगल छे, वाणी मंगल रूपी निच हसितम यस्यास्ति वै मंगलम, नेत्रे मंगल देच दुर्विलशतम नृणाम परां मंगलम, वक्त्रम मंगल कृच्य पाद चलितम यश्याखिलम मंगलम, सोयम मंगल मूर्तिरासु जगतो नित्यम क्रियान मंगलम। ए परमात्मा नी एक एक क्रिया मंगल ज होय छे, पण छताय जगत ने बोध आपवा माटे परमात्मा मंगलाचरण करे छे। मंगलाचरण परमात्मा ध्यान रूप करे छे। मंगलाचरण ना पण केटलाक प्रकारो छे, એમાંથી પરમાત્મા આ ધ્યાન રૂપ મંગલાચરણ કર્યું છે। કોને યાદ કર્યા છે? તો કે હું મારા હૃદયને વિશે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું। કૃષ્ણ કેવા છે? તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી બિરાજમાન છે। રાધા એટલે કોણ? राधा एक कोई व्रज भूमि नी गोपी नुज नाम नथी। राधा एटले भक्ति नो अखंड वहतो प्रवाह। राधा शब्द नी सुंदर व्याख्या सदगुरु शतानंद स्वामी कहे छे, राधनोति राधयति साधयति भक्त कार्याने इति राधा। जे भक्तो ना कार्य ने सिद्ध करे એનું જ નામ રાધા છે। ભક્તનું કાર્ય શું હોય? ભગવાનની પ્રાપ્તિ એ જ ભક્તનું કાર્ય છે। તો જે ભક્તને ભગવાન સુધી મેળવી આપે એ રાધા છે। રાધા શબ્દના અનેક અર્થો શાસ્ત્રકારોએ સંતોએ કર્યા છે, અને વ્રજભૂમિમાં કહેતા વૃંદાવનમાં તો કૃષ્ણ કરતા પણ રાધાજીનો વિશેષ મહિમા છે। વ્રજની ભૂમિ પ્રેમની ભૂમિ છે, અને એ ભૂમિમાં તો રાધાનો મહિમા કૃષ્ણ કરતા પણ વિશેષ છે। કૃષ્ણ કૃષ્ણના સ્મરણ કરતા રાધે રાધેનું સ્મરણ વ્રજની ભૂમિમાં વિશેષ થાય છે। રાધા એટલે પ્રભુ પ્રેમની વહેતી અખંડ અને નિરંતર ધારા, એનું નામ રાધા છે। એ રાધાજી પ્રભુના ડાબે પડખે છે। રાધાજી ડાબી બાજુ શું કામ? તો કે સેવકના અને સેવાના ભાવમાં છે। સેવક હંમેશા સ્વામીથી ડાબી બાજુ રહે એ શાસ્ત્ર મત છે। રાધાજી ડાબી બાજુ છે,
લક્ષ્મીજી હૃદયને વિશે છે, જેના વૃક્ષસ્થળને વિશે લક્ષ્મીજી બિરાજમાન છે. ભાગવતામૃતમાં એવી કથા છે કે પરમાત્માના સ્વરૂપમાં મોહ પામેલા લક્ષ્મીજીએ પરમાત્માનું તપ કર્યું છે. તપના ફળ સ્વરૂપે પ્રભુ રાજી થઈ લક્ષ્મીજીને વરદાન માંગવા કહે છે. ત્યારે લક્ષ્મીજીએ વરદાન માંગ્યું છે, પ્રભુ આપ જેવું એકાંતનું સુખ ગોપીઓને આપ્યું હતું એવું સુખ નાથ મને આપો. ત્યારે પરમાત્મા કહે છે, એ વસ્તુ તો શક્ય નથી. જે ભાવના, જે શ્રદ્ધા ગોપીઓના હૃદયમાં હતી, એ શ્રદ્ધા ને ભાવના જ્યાં સુધી ન જાગે ત્યાં સુધી એવું સુખ મળતું નથી. તો પ્રભુ મને આપના હૃદયમાં વાસ આપો. અને તે દિવસથી લક્ષ્મીજી પ્રભુના વક્ષસ્થળમાં હૃદયને વિશે સુવર્ણની રેખા એક પીળી લીટીના સ્વરૂપે પરમાત્માના હૃદયમાં લક્ષ્મીજી રહ્યા છે. જેના ડાબા પડખાને વિશે રાધિકાજી છે, હૃદયને વિશે લક્ષ્મીજી રહ્યા છે. અને જે પ્રભુ વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. વૃંદાવન એટલે ભારત વર્ષની ગંગા કિનારા, યમુના કિનારાની પવિત્ર ભૂમિ કે જ્યાં કૃષ્ણ પરમાત્મા ગોપીઓ સાથે અનેક વખત ક્રીડા કરી છે. એ દિવ્ય ભૂમિમાં જે પ્રભુ વિહાર કરે છે એ પરમાત્માનો ભગવાન કે હું ધ્યાન કરું છું. મનમાં શંકા થાય કે લક્ષ્મીજી તો રુક્મણી સ્વરૂપે હતા, રામાવતારમાં સીતાજી લક્ષ્મીનું સ્વરૂપ હતા, કૃષ્ણાવતારમાં રુક્મિણીજી એ લક્ષ્મીનું સ્વરૂપ હતા. અને રુક્મિણી જ તો પ્રભુ દ્વારિકા આવ્યા પછી પ્રભુની સાથે આવ્યા છે. અને અહીંયા ભગવાન એમ કહે છે કે રાધા અને લક્ષ્મી સહિત જે ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં વિહાર કરે છે એનું હું ધ્યાન કરું છું. એ કેમ શક્ય બને? સતાનંદ સ્વામી એનો પણ સુંદર જવાબ આપે છે કે લક્ષ્મીજી પ્રાકૃત સ્વરૂપે તો પ્રભુ જયારે દ્વારિકા આવ્યા ત્યારે એમની સાથે આવ્યા, પણ દિવ્ય સ્વરૂપે તો લક્ષ્મીજી હર હંમેશ પ્રભુની સાથે વૃંદાવનમાં પણ હતા જ. અરે ભાગવત ત્યાં સાક્ષી પૂરે છે કે જ્યારથી પરમાત્માનું પ્રાગટ્ય આગમન વ્રજભૂમિમાં થયું, તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મ ગુણે રમા ક્રીડમ ભૂન રૂપ. કે જ્યારથી પરમાત્માનું નંદ બાબાના આંગણામાં આગમન થયું, તે દિવસથી નંદ બાબાનું આંગણું એ લક્ષ્મીજીને રમવાનું ક્રીડાંગણ બન્યું છે. ગોપીઓ પણ પરમાત્માના સ્વરૂપનું જ્યારે વર્ણન કરતા રાસલીલામાં પરમાત્માનો મહિમા ગાય કે જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. તો વૃંદાવનમાં પણ દિવ્ય સ્વરૂપે લક્ષ્મીજી પ્રભુની સાથે જ હતા એવા રાધા અને લક્ષ્મી સહિત ભગવાન શ્રી કૃષ્ણનું સર્વાવતારી શ્રીહરિ ધ્યાન કરે છે. મંગળકારી મૂરતિ શ્રી સહજાનંદ સુખધામ ભક્તિ ધર્મ સુત ભાવશો રહ્યાંતર માં ઘનશ્યામ એવા ઇષ્ટ એહ માહેરા તેના ઇષ્ટ તે શ્રી કૃષ્ણ જેને વામ રાધાયુર રમા વૃંદાવન રમણ મન પ્રસન્ન રાધિકાએ સહિત લક્ષ્મીજે સહિત ભગવાન
श्री कृष्ण परमात्मा नु ध्यान करी अन हवे भगवान शिक्षा पत्री ना बीजा ज श्लोक मा शिक्षा पत्री ना लेखक तरीके भगवान पोतानो परिचय आपे छे। परमात्मा ने याद करी महाराज पोतानो परिचय आपता लखे छे। लिखामि सहजानंद स्वामी सर्वानिजाश्रिता नाना देश स्थिता शिक्षा पत्रियं लिखिता शुभा पत्रियं लिखिता शुभा। अने हूँ जे सहजानंद स्वामी ए मारा सर्वे आश्रितो प्रत्ये जे देश देशांतर मा वसेला छे एमना प्रत्ये आ शिक्षा पत्री लखू छु। महाराजे तुरंत ज पहला पोते ज कह्यु का शिक्षा पत्री हूँ लखू छु जाते लिखामी सहजानंद स्वामी आ शिक्षा पत्री हूँ जाते लखू छु। कोने लखू छु? लिखामी सहजानंद स्वामी सर्वानिजाश्रितान मारा जेटला पण आश्रित भक्तो छे એમને હું આ શિક્ષા પત્રી લખું છું। નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રિયમ લિખિતા શુભા। વિવિધ વિવિધ દેશ પ્રાંતમાં રહેલા મારા સર્વે આશ્રિત જનો પ્રત્યે શ્રીજી મહારાજ કે અમે આ શિક્ષા પત્રી લખીએ છીએ। શિક્ષા પત્ર લેખક તરીકે ભગવાન સ્વામિનારાયણે પોતાનું આ સહજાનંદ સ્વામી એવું નામ પસંદ કર્યું। પરમાત્માના અનેક નામો છે। સર્વાવતારી શ્રીહરિના સાત નામ શાસ્ત્રોક્ત છે કે જે નામકરણ સંસ્કાર પૂર્વક પાડવામાં આવ્યા હોય। નાના હતા ત્યારે હરિ કૃષ્ણ હરિ કૃષ્ણ ત્રણ નામ મળ્યા। વનમાં ગયા એટલે નીલકંઠ વર્ણી થયા। લોજપુરમાં આવ્યા એટલે મુક્તાનંદ સ્વામીએ દીક્ષા આપી સરજુદાસ નામ પાડ્યું। ત્યારબાદ રામાનંદ સ્વામી દીક્ષા આપી નારાયણ મુનિ સહજાનંદ સ્વામી। આમ ભગવાનના કાળક્રમે સાત નામ તો સંસ્કારયુક્ત પડ્યા। પછી પોતે પોતાનું સ્વામિનારાયણ નામ સ્વયં જાહેર કર્યું અને પછી અનેક ભક્તોને ભગવાનમાં જેવી જેવી શ્રદ્ધા ભાવના જાગી એવા એવા ભગવાનના અનંત નામો આ સંપ્રદાયમાં છે। સદગુરુ શતાનંદ સ્વામીએ જે શ્રીજી મહારાજને 1008 નામનું સર્વમંગલ સ્તોત્ર રચ્યું છે તો પરમાત્માના એ અનેક નામોમાંથી ભગવાને પોતાનું સહજાનંદ સ્વામી નામ અહીંયા લખ્યું અને આ શિક્ષાપત્રી મહારાજે 82 સાલમાં લખી। કહેતા શ્રીજી મહારાજની ઉંમર લગભગ એ વખતે 45 વર્ષની આસપાસ અને એ વખતે તો સ્વામિનારાયણ નામનો ડંકો વાગતો હતો। મહારાજ 21 વર્ષે ગાદી આવ્યા, 21 વર્ષે ગાદી ઉપર આવી અને થોડા જ મહિના પછી સ્વામિનારાયણ નામ મહારાજે જાહેર કર્યું તો સ્વામિનારાયણ મંત્ર શ્રીજી મહારાજે પ્રગટ કર્યો એના વર્ષો બાદ આ શિક્ષા પત્રી લખાયેલી। અને એ વખતે પણ ભગવાનનું સ્વામિનારાયણ એવું નામ જ પ્રસિદ્ધ હતું। આજે પણ વિશ્વમાં જેટલું સ્વામિનારાયણ નામ ભગવાનનું પ્રસિદ્ધ છે એટલું નારાયણ મુનિ કે સહજાનંદ સ્વામી પ્રસિદ્ધ નથી। તો મોટા ભાગે માણસ જ્યારે પત્ર લખતો હોય ત્યારે પોતાનું પ્રસિદ્ધ નામ હોય વહેલું લખે, કારણ કે દેશ દેશાંતરમાં તો બધે પત્ર જવાનો છે। પણ છતાં શ્રીજી મહારાજે આ સહજાનંદ સ્વામીએ નામ પસંદ કર્યું છે। શતાનંદ સ્વામીનું કારણ બહુ સુંદર સમજાવે છે। સહજાનંદ એટલે શું? સ્વામી સહજાનંદ શબ્દનો અર્થ કહેતા કહે છે સ્વભાવ સિદ્ધો નત્વન્ય વત્સાધનજન્ય
आनंदो यश्याति सहजानंद। मानस मात्र ने आनंद नी खोज होय छे। आपणे बधाय आनंद शोधीए छीए, सुख शोधीए छीए, पण आपणने आनंद क्यांथी मळे छे? तो के साधन माथी। आपणे आनंद जोतो होय ने तो कंईक करवू पड़े छे तो मजा आवे, एम ने एम कोई दिवस आनंद आवतो नथी। सारू खाईए तो आनंद आवे, सारी जगह फरवा जाइए आनंद आवे, सारू संगीत सांभळीए आनंद आवे, सारू कोई दृश्य जोईए आनंद आवे, सारी कोई वात सांभळीए आनंद आवे, सारा सगा संबंधी भेगा थईए आनंद आवे। आनंद प्राप्त करवा माटे मारे ने तमारे कंईक साधननी जरूर पड़े छे। आपणो आनंद साधन जन्य छे, कंईक कर्या विना आनंद आवतो नथी। तर परमात्मानी मूर्तिमा आनंद सहज रहेलो छे, अने माटे ज भगवान सहज आनंद छे। सहज कोने कहेवाय? तो के जे माटे आपणे कोई विशेष प्रयत्न के ध्यान न आपवू पड़े ने, एवी क्रिया ने सहज क्रिया कहेवाय। दाखला तरीके श्वास लेवो, सहज क्रिया छे। जीवन माटे जरूरी बहु छे। आ जो बंद थई जाय तो आपणो जीवन पूरु थई जाय। आपणा जीवननो आधार आपणो श्वास छे, पण श्वासनी क्रिया मनुष्यने सहज छे। आपणे याद करवू पड़तुं नथी कि मारे श्वास लेवानो छे। श्वास लीधा पछी याद करवू पड़तुं नथी कि मारे श्वास छोड़वानो छे। ए श्वासोच्छ्वासनी क्रिया सहजताथी चाल्याज करे छे, चाल्याज करे छे। ए सहज क्रिया छे। आँखनु मटकू मारवू, आँख जो मटकू मारती बंद थई जाय तो आपणे आंधळा थई जईए, ए क्रिया सहज छे। एनी माटे कोई विशेष प्रयत्न आपणे करवो पड़तो नथी। एम परमात्मानी मूर्तिमां पण आनंद सहज रहेलो छे। परमात्मा ने आनंद मेळवा माटे कोई साधन के साधनानी जरूर पड़ती नथी, अने ए न्याये जे भगवाननो आश्रय करे छे एने पण परमात्मानी मूर्तिमांथी सहजे सहजे आनंद मळे छे। अने माटे आ सहजानंद स्वामी छे। श्रीजी महाराज कहे छे, अमे आ शिक्षापत्री अमारा विविध सत्संगमां विविध देशोमां रहेता अमारा सर्वे आश्रितो प्रत्ये लखीए छीए। महाराजे आ पत्र लख्यो छे, पोताना हृदयना भाव जेमा व्यक्त थाय एने पत्री कहेवामां आवे, अने ए पत्री महाराजे आ लखी छे। महाराजे पत्र लख्यो पण पत्रने नाम सुंदर आप्युं। आ शुं छे? तो के शिक्षा पत्री छे। पत्री छे, लेख छे, पण शेनो लेख छे? तो के शिक्षानो। शिक्षा એટલે શું? શિક્ષાના બે અર્થ થાય છે। શિક્ષા એટલે સલાહ ઉપદેશ। શિક્ષાનો બીજો પણ અર્થ છે સજા। શ્રીજી મહારાજે આ શિક્ષા પત્રીમાં બંને અર્થોને સમાવિષ્ટ કર્યા છે। અમારી આ શિક્ષા પત્રી કહેતા અમારી આ સલાહ માનશો, આ શિક્ષા પત્રી માનો તો સલાહ છે, ન માનો તો સજા। અમે જે જે આજ્ઞાઓમાં કરી છે, આજ્ઞાઓ તમે જો માનો તો તમારા માટે સુખરૂપ સલાહ છે, ન માનો તો સજા છે। એવી આ સુંદર શિક્ષા પત્રી મહારાજ કે અમે લખીએ છીએ। અને હવે પત્ર લખવાની શરૂઆત કોઈ માણસ કરે એટલે શરૂઆતમાં પત્રમાં સંબોધન લખે। આપણે પત્ર લખીએ, હવે તો જો કે મોબાઈલ આવ્યા પછી પત્ર લખવાનો જમાનો જ જતો રહ્યો। પેલા ટપાલ લખે, ટપાલ લખે એટલે એમાં સૌથી પહેલું નામ કોનું લખે? કુટુંબના વડીલનું, દાદા દાદી બા બાપુજી
પછી એથી નાના ભાઈ બહેન ને એથી નાના છોકરા આ પત્રનો ક્રમ છે. એના એ પ્રથમ શ્લોકમાં મંગલાચરણ કરી બીજા શ્લોકમાં શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લેખક તરીકે પોતાનો પરિચય આપી એ શિક્ષાપત્રી લખવા પાછળનું કહ્યું કે અમે અમારા સર્વે આશ્રિતો પ્રત્યે આ શિક્ષાપત્રી લખીએ છીએ એમ કહી 3-6 શ્લોકમાં શ્રીજી મહારાજે પોતાના જે જે સર્વે આશ્રિતો કહેતા પોતાનો વિશાળ સત્સંગ પરિવાર એ સત્સંગ પરિવારના પહેલેથી નામ લખ્યા છે. ત્રીજા શ્લોકમાં સૌથી પહેલા આચાર્યોને યાદ કર્યા છે. ભ્રાતૃ રામ પ્રતાપે છા રામયો ધર્મ જન્મનો યાવયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરા વિદો સુતો મુકુંદાનંદ મુખ્યાશ્ચ નિષ્ઠિકા બ્રહ્મચારિણઃ ગ્રહસ્થાશ્ચ મયા રામ ભટ્ટાધ્યાયે મદાશ્રયા સદવા વિધવાયોષા યાશ્ચ મચ્છેષ્યતાં ગતા મુક્તાનંદાદયો યેષ્યો સાધવશ્ચાખિલાપિ. ત્રણ ચાર અને પાંચ આ ત્રણ શ્લોકમાં મહારાજે સત્સંગ પરિવારના સર્વેના નામ લખ્યા. સૌથી પહેલા આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ જેને અમે અમારા દત્તક પુત્ર તરીકે સ્વીકાર્યા છે એવા અમારા આચાર્ય. મુકુંદાનંદ આદિક સર્વે વર્ણી કહેતા બ્રહ્મચારી. સમગ્ર વર્ણી સમુદાયમાંથી શ્રીજી મહારાજે મુકુંદાનંદ વર્ણીનું એકનું નામ લખ્યું. ત્યારે સમગ્ર વર્ણીમાં બીજા અનેક મોટા મોટા વર્ણી હતા. સદગુરુ વાસુદાન વર્ણી કે જેમણે આ સત્સંગી ભૂષણ જેવા શાસ્ત્રની રચના કરી, બીજા અનેક નૈષ્ઠિક વ્રતવાળા અનેક વર્ણી હતા, પણ એ સર્વે વર્ણીઓના પ્રતિનિધિ સ્વરૂપે શ્રીજી મહારાજે મુકુંદાનંદ વર્ણીને યાદ કર્યા છે. સૌથી પહેલા બ્રહ્મવર્ણી કહેતા બ્રહ્મચારી. આમ તો ક્રમ જોવા જાવ તો એવું થાય કે પેલા આચાર્ય, પછી બ્રહ્મચારી, પછી સાધુ, પછી ગ્રહસ્થ, આ ક્રમ થવો જોઈએ. પણ મહારાજે આમાં થોડીક વિચિત્ર વાત કરી છે. પેલા આચાર્યના નામ લખ્યા, ત્યારબાદ વર્ણી, ત્યારબાદ મયારામ આદિક સર્વે ગ્રહસ્થ ભક્તો. મુકુંદાનંદ મુખ્યાશ્ચ નિષ્ઠિકા બ્રહ્મચારીણઃ ગ્રહસ્થાશ્ચ મયા રામ ભટ્ટાધ્યાયે મદાશ્રયા. સર્વે બ્રહ્મચારી વર્ણી અને મયારામ ભટ્ટ આદિ અમારા સર્વે ગ્રહસ્થ ભક્તો. ભક્તોમાં શ્રીજી મહારાજે મયારામ ભટ્ટનું નામ લખ્યું. ત્યારબાદ શ્રીજી મહારાજે બહેનોને યાદ કર્યા, સદવા વિધવા યોષા યાશ્ચ મચ્છિષ્ય તામગતા, અમારા આશ્રિત એવા સર્વે સદવા અને વિધવા બહેનો. અને સૌથી છેલ્લે સંતનું નામ લખ્યું, મુક્તાનંદાદયો યેષ્યો સાધવશ્ચા ખિલાપિ. ત્યારે ક્રમ પ્રમાણે તો આચાર્ય પછી વર્ણી, વર્ણી પછી સાધુ, સાધુ પછી ગ્રહસ્થ ભક્તો, પછી બેનો, એવું કંઈક આવવું જોઈએ. મહારાજે સંતોને છેલ્લે શું કામ રાખ્યા છે? શતાનંદ સ્વામી બહુ સુંદર એનો અર્થ સમજાવે છે. મહારાજે સંતોને એટલે છેલ્લે રાખ્યા છે કે જેમ મોટી ટ્રેન હોય, ટ્રેનમાં આગળ એન્જિન હોય, વચમાં બધા ડબ્બા હોય, સૌથી છેલ્લે ગાર્ડનો ડબ્બો હોય. ગાર્ડનું શું કરે? પાછળથી ધ્યાન રાખતો આવે. આમાંથી એક ડબ્બો ખડી નથી ગયો ને, એક ડબ્બો આગો પાછો નથી થયો ને, આમાંથી એકાદો લાઈન બારો નથી ગયો ને. શ્રીજી મહારાજે સંતોને આ સત્સંગ સમુદાયની જવાબદારી સોંપીને છેલ્લે રાખ્યા છે. આ વિશાળ સત્સંગ સમુદાયમાં સર્વેને યાદ કરી મહારાજે સર્વેને રૂડા આશીર્વાદ પાઠવતા પહેલા
सर्वे ना प्रतिनिधि स्वरूपे महाराजे एक एक नाम लख्या तेरे महाराजे एमना शू काम नाम लख्या बीजा कोई ने महाराज ने आवा समय मुकुंदन वरणी केम याद आया बीजो कोई ने महाराज ने मैराम भट्ट जी केम याद आया बीजो कोई ने महाराज ने मुक्तानंद स्वामी जी केम याद आया कारण ये हतु पोत पोताना वर्णमा श्रीजी महाराज नी दृष्टिए आ बद्दा सौथी श्रेष्ठ हता मुकुंदानंद वर्णी अवण हता बहु भण्या नहोता श्रीजी महाराजे वचनामृत में पण कह्युं के ज्ञाने करीने शुं थाय छे एम तो अमारी सेवा मुकुंदानंद वर्णी करे छे ए बहु क्यां बहु भण्या छे पण हा एमने एक रस्तो आवडे छे के केम करीने मारा महाराज राजी रहे એમને ખબર છે એટલે એમની સેવા અમને બહુ ગમે છે મહારાજની નિત્ય સેવા કરતા નૈષ્ઠિક બ્રહ્મચર્ય વાળા હતા અને મહારાજની એમને એટલું આમ ધ્યાન રહેતું કે એક વાર મુકુંદાનંદ વરની સભા ચાલતી હતી તે સભામાં સુઈ ગયા મહારાજના વખતમાં થતું તમારે કઈ થાય તો બહુ મૂંઝાવું નહીં મુકુંદાને વરણી સભામાં સુઈ ગયા ઊંઘ આવી ગઈ પણ ત્યાં અચાનક આંખ ઉઘડી જેવા જાગ્યા એવા ઉભા થયા દોડ્યા ભગવાન બાજો રે પેલા ઢોલિયા ઉપર બેઠા હતા મહારાજને ઉપાડ્યા બથમાં અને દોડીને ભાગ્યા આખી સભા ચમકી કા શું થયું અરે વર્ણી આ શું કરો છો વર્ણી શું કરો છો ત્યારે વર્ણી જાગ્યા મહારાજ મહારાજ મને એવું સપનું આવ્યું કે આપણે એક ઘરમાં બેઠા છીએ અને ઘરમાં આગ લાગી એટલે હું તમને બચાવવા ભાગ્યો મહારાજ રાજી થયા કે જો તો ખરા આ મુકુંદાનંદ વર્ણીને સ્વપ્ન આવે છે તોય અમારી સેવાનું આવે છે આવી મહારાજમાં એમને પ્રીતિ હતી એટલે વર્ણી સમુદાયના પ્રતિનિધિ સ્વરૂપે મહારાજે મુકુંદાનંદ વર્ણીને યાદ કર્યા ગ્રહસ્થોમાં મૈરામ ભટ્ટને યાદ કર્યા મૈરામ ભટ્ટ જનક રાજા જેવા વિદેહી હતા મહારાજ મળ્યા ત્યારથી ઘર સંસાર છોડી મહારાજની સાથે ને સાથે રહ્યા એક એક કાર્યમાં મહારાજ જેમ રાજી રહે એમ ડગલું ભરતા અતિ વિદ્વાન હતા અતિ જ્ઞાની હતા શાસ્ત્રના ખૂબ પ્રકાંડ પંડિત હતા આ જેટલા જેટલા મંદિરોની પ્રતિષ્ઠા થઈ બધા મંદિરોની પ્રતિષ્ઠાના મુહૂર્તો આ મૈરામ ભટ્ટે કાઢેલા આવા શ્રેષ્ઠ વિદ્વાન પણ નિત્ય મહારાજની સાથે રહેતા એટલે ગ્રહસ્થોના પ્રતિનિધિ સ્વરૂપે મહારાજે મેળ